તમારે રીલ્સ બનાવી હોય, તમારે સોંગ બનાવવું હોય, ફિલ્મ બનાવવું હોય, તો સરસ સરસ મજાના દ્રશ્યો છે. એક નંબર લોકેશન છે કોઈ પણ વસ્તુ માટે. નદીમાં નાહવું હોય તોય મજા આવે એવું છે. અહીંયા બધી ભેખડું ભાઈ ભાઈ. તો મારા મોજીલા મિત્રો, સ્વાગત છે આપણું આજના નવા વ્લોગની અંદર. અને અમે અત્યારે ગીરમાં છીએ અને એક જગ્યાએ જઈ રહ્યા છીએ. મને ખબર નથી કઈ જગ્યા છે, કારણ કે અમે જે ભાઈ લખુભાઈ એના ફાર્મમાં રોકાણ હતા. સરસ મજાનું ફાર્મ છે. ગીરમાં તમે જો આવતા હોય તો જરૂરથી એના ફાર્મે રોકાણ કરજો. ખાવા પીવાની બધી સુવિધાઓ છે, નાવા માટે સ્વિમિંગ પૂલ છે, કેરીઓના ઝાડ છે, આંબા બધું છે. તો જાજો. અને હવે અમે જઈએ છીએ, કંઈક જગ્યા તો સારી છે. ગીરથી 3-4 કિલોમીટર છે, દૂર નથી બહુ. એટલે લખુભાઈ હારે આવ્યા છે. એ એમ કહે છે કે તમે મારી વાહે વાહે આવો, તમને એક સરસ મજાની જગ્યા બતાવું. તો અમે અહીંયા જઈએ છીએ. આવું છે ને તારા? આવું જોઈ ને બાજુ હિરણ નદી ને આ બાજુ નદી ને ચોમાસામાં તો ભાઈ અમે જે જગ્યાએ આવવાના હતા એ જગ્યાએ અહીંયા પહોંચી ગયા છીએ. સૌથી પહેલાં તો બતાવી દો તમને, સમજો હિરણ નદીનો કાંઠો છે, સરસ મજાનું જગ્યા છે. અને આ લખુભાઈ અમને લઈને આવ્યા છે. લખુભાઈ આ કઈ જગ્યા છે? આ હિરણેશ્વર મહાદેવનું મંદિર છે. બરાબર. અને ઓછામાં ઓછું 500 વર્ષ જૂનું આ મંદિર છે. અચ્છા. હા, આ તમે જે પાછળ મંદિર જોવો છો ને એ હિરણેશ્વર મહાદેવ છે અને 500 વર્ષ જૂનું મંદિર છે એમ કહે છે. હવે પેલા તો આપણે અહીંયા આવવું હોય તો કેમ આવવાનું? અહીંયા આવવું હોય તો આપણે બે રસ્તા છે. એક પાલસેલથી પણ આવી શકાય. મેઇન રોડથી પાલસેલથી 1 કિલોમીટર થાય છે અને સાસણથી 3 કિલોમીટર થાય છે. સાસણ જતા જમણી બાજુ, જુનાગઢથી આવતા હોય તો જમણી બાજુ ડાયરેક્ટ 3 કિલોમીટર હિરણેશ્વર મહાદેવનું મંદિર છે, જે આપણે હિરણ વનમાંથી જે મેઇન પાણી આવે છે, જે હિરણ ટુમાં જાય અને અહીંયાથી ડાયરેક્ટ ત્રિવેણી સંગમમાં જાય, એ નદીને કાંઠે આ મહાદેવનું મંદિર છે. બરાબર. આ કોઈ ગામ છે કે શું છે? હા, ચિત્રોડ ગામ માં આવે છે હિરણેશ્વર મહાદેવ. અચ્છા, એટલે ચિત્રોડ ગામ કોઈને કહેવાનું કે ચિત્રોડ ગામના હિરણેશ્વર મહાદેવ માં જવું છે, એ આ મહાદેવ નું મંદિર. હાલો પેલા દર્શન કરાવી દઉં, પછી આ બધા નજારાની મોજ માણીએ. હિરણ નદી નો કાંઠો અને કાંઠાપડ નું મંદિર ખોડિયાર માં જગતગુરુજી હિરણેશ્વર મહાદેવજી. જો ભાઈ, અમારા જગપાલ ભાઈ અમને ત્રિપુણ કરે છે. ભાઈ 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 એમ ને, હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમે કદાચ નદીના શોખીન હોય, તમારે રીલ્સ બનાવી હોય, તમારે સોંગ બનાવવું હોય, ફિલ્મ બનાવવું હોય, તો સરસ સરસ મજાના દ્રશ્યો છે. આમ જો આંબાવાડી જુઓ, સીધી આમ જો આંબાવાડી, સરસ મજાની આંબાવાડી છે. આવો એક નંબર લોકેશન છે કોઈ પણ વસ્તુ માટે. રીલ્સ બનાવો, ફિલ્મ્સ બનાવો યા સોંગ્સ બનાવો, બધા માટે થઈને જબરદસ્ત. અને બાજુમાં તે ભાઈ હિરણ નદી ખળખળ 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 વહેતી જાય છે ભાઈ. અને બપોરના 12 વાગ્યા છે તો એમ પક્ષીઓનો કલરવ હજી મને સંભળાય છે.
મજા છે, મજા ભાઈ મજા. અમારા જગપાલ ભાઈ જો તુલસી પત્ર તોડીને હમણાં કઈક નવાજૂની કરવાના છે. શું તમે કરી રહ્યા છો? તુલસી પત્ર હોય ને આમ મજા મજા આવે. નદીમાં નાહવું હોય તોય મજા આવે એવું છે. ત્યાં બધા કપડા ધોઈને હૂકવે છે. આમાં જો ખળખળ 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 અવાજ આવે છે નદીનો. ઓલી બાજુથી નદી આમ સરસ મજાની વહેતી આવે છે. ઓલી બાજુ તમને દેખાતા હોય તો ખબર નહીં, પણ છેલ્લે જો દૂર પહાડો છે એને મોટા મોટા આસોપાલવના ઝાડવા જો. એમ કહેવાય ને કે મોજ મોજ ને મોજ છે, મોજ છે ને મોજ. હા લખુ ભાઈ, એક નંબર મોજ લાવીશ આજે આજે તમ પાછી. હો તને કેમ છે બાપા? ત્રણ ફોન ભરને ખસે આ ઓલા આને. મને એમ થાય છે કે આને છે ને હવે પાછા સુરત મૂકી આવું. તમે પિયુષગીરી બાપુ થઈ જાવ. હવે આપણે અહિયાંનું આ ગીર નું પાણી ડાયરેક્ટ ડાયરેક્ટ વગર ફિલ્ટર નું પાણી, આપણા ફિલ્ટર વાળા પાણી છે ને, હે આ ફિલ્ટર વાળું પાણી આની હમું પાણી ભરે એવું પાણી છે. આ સાકાધામ મજા છે ભાઈ. અને હજી તો આપણે અહીંયા ભર ઉનાળે આવ્યા છે. જો ચોમાસા આવ્યો હોત ને તો આનો નજારો હજી આનથી કંઈક અલગ હોત ને. આમ જો હાંકડી 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 કેળિયું અહીંયા બધી ભેખડું ભાઈ ભાઈ. અને આ નદી નો જે અવાજ આવે છે ને ખળખળ ખળખળ ખળખળ, એની મજા તો છે ને ભાઈ. હું અહીંયા હોય ને ઈ જે સાંભળે ને ઈ એનો અનુભવ કરી શકે. લોકેશભાઈ તમારા સાધુભાઈ ને થોડી તકલીફ થશે, તમે બોલો ને. અમારા સાધુભાઈ છે ને ભાઈ પ્રકૃતિ પ્રેમી છે, જંગલ પ્રેમી છે અને વન્ય જીવ પ્રેમી છે. એટલે અમે એને આરે લાવ્યા નથી, એ એના કામમાં હતા અને વૈયા છે. અને આ બધા વ્લોગ જે ઉતાર્યા છે ને જ્યારે જોયે ને મારથી વડીલ છે એટલે મને બરાબર ના ધમકાવવાના છે, એ વાત તો પાકી છે. બરાબર ને? બરાબર. તમને લઈને આવશે બે દિવસમાં. મારે પાછો એની યાર ઈ મારે પાછો લાવશે પરાણે અને આખું ગીર મને ફેરવશે. ઈ ચોમાસામાં આવશું, પાછો બનાવશું આનો વ્લોગ. હા આમ જોવો, આમ જોવો, આમ જોવો. મિની ધોધ હો ભાઈ, મિની ધોધ. એક બાજુ નદી, એક બાજુ પાણી, એક બાજુ ધોધ, એક બાજુ પ્રકૃતિ અને એક બાજુ આની સુંદરતા. એટલે કાઈ ન ઘટે બાપુ, કાઈ ન ઘટે. નહી કાઈ ન ઘટે. અહીં ફોટો પાડો બસ. આજ એક વસ્તુ ઘટે છે મને મને આમાં આમાં ઉદવું ને કાલ ફોટો પાડો. મન થાય છે ધક્કો મારી દો પણ મારીશ ને. એવો મારી વાલી છે. હિરણેશ્વર મહાદેવ નું મંદિર અને તમારે આજુ આ બધી એની નદીના કાંઠે. ભાઈ ભાઈ તમને હજી એક મસ્ત નજારો બતાવું. આમ જો એની આમ અમારી યાર એક અમદાવાદ નું આખું પરિવાર પણ છે. અને મિત્રો જો તમને આ વ્લોગ જોવાની મજા આવી હોય, આ જગ્યા તમને તમને ગમી હોય તો પછી આ વ્લોગ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો બધા બોલે છે.
આખું 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 ઝુંડ બોલે છે. હવે તો કરો ભલામણા કરજો. હા, અને ફરી મળીશું આવા જન્મા વ્લોગ ની અંદર. ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો. હા, અને હવે અમે અહીંયાથી પાછા ક્યાંક જઈએ છીએ. અમારે જે જગપાલભાઈ છે ને ઓલરેડી ગાડીમાં બેસી ગયા છે, હવે રામ જાણે ક્યાં લઈ જાય, પણ ક્યાંક તો જઈએ છીએ. જો જો હોર્ન મારે, હોર્ન મારે. હાલો હાલો હાલો.